કેમ છો વિદ્યાર્થી મિત્રો યસ આવી ગયા છીએ ઇન્ડિયાના મોસ્ટ લવેબલ એટેક પ્લેટફોર્મ કોલ ફિઝિક્સ વાળા અને એમાં આપણી પીડબ્લ્યુ ગુજરાતી ચેનલ પર હું કાર્તિક શાહ આપનું સ્વાગત કરું છું આજે મારા હાથમાં શું છે યસ કેલ્ક્યુલેટર તમારી મૂંઝવણ હતી કે સર ગુજરાત બોર્ડમાં આ પ્રકારનું સાદું કેલ્ક્યુલેટર અલાઉડ છે બરાબર છે તો સર અમે સાદા કેલ્ક્યુલેટરમાં લોગ એન્ટી લોગ કઈ રીતે જોઈ શકીશું સર શીખવાડો ને શું સાદા કેલ્ક્યુલેટર જે ગુજરાત બોર્ડમાં અલાઉડ છે એમાં લોગ એન્ટી જોઈ શકાય જવાબ છે યસ તો આજે આપણે શીખવાના છીએ કે સાદા કેલ્ક્યુલેટરમાં લોગ એન્ટી લોગ કઈ રીતે જોવાય તો સૌથી પહેલાં બાળકો લોગ શોધવા માટે તમને લોગના કેટલાક બેઝિક સૂત્ર ખબર હોવા જોઈએ લોગ ના સામાન્ય સૂત્રો તો કયા છે એવા સામાન્ય સૂત્રો લોગના બાળકો લોગના પહેલું જે સામાન્ય સૂત્ર છે એ છે વાય કે ગુણ્યા વાય હોય તો લોગમાં ગુણાકાર હોય તેને સરવાળો કરી શકાય બાળકો આજ રીતે બાળકો જો લોગમાં ભાગાકાર હોય લોગ એક્સ ભાગ્યા વાય લોગ એક્સ ડિવાઈડેડ બાય વાય તો લોગમાં બાદ બાકી પણ કરી શકાય ક્લિયર છે બાળકો લોગમાં હા મલ્ટીપ્લાય હોય તો સરવાળો થઈ શકે અને જો ડિવિઝન હોય તો બાદ બાકી પણ કરી શકાય આ સિવાય જો લોગમાં તમારે દસનું બેઝ છે લોગ જે સાદો લખીએ આપણે એમાં ટેન બેઝ હોય છે અને જો એમાં દસની એન ઘાત આપી હોય તો તમે ભણી ગયા છો કે આ ઘાત આગળ જઈ જાય અને લોગ ટેન બેઝ ટેન થઈ જાય લોગ ટેન બેઝ ટેન તો વન હોય તો આને એન થાય આ રીતે માની લો બાળકો કોઈ પણ અન્ય લોગમાં દસ સિવાય કોઈ પણ એક્સની વાય ઘાત આપી છે તો આને તમે વાય લોગ એક્સ પણ કહી શકો છો આ ચાર મહત્ત્વના સૂત્ર છે લોગ માટે એ સિવાય મહત્ત્વના બીજા બે પોઈન્ટ જે યાદ રાખવા જ જોઈએ જો તમને લોગ એક શોધવાનું કે તો એનું મૂલ્ય શૂન્ય થાય છે અને લોગ દસ કે તો એનું મૂલ્ય એક થાય છે બાળકો આ બધા જ સૂત્ર લોગના મહત્વના પાયાના સૂત્રો છે ક્લિયર છે હવે આપણે જોઈએ કે કેલ્ક્યુલેટરમાં કોઈ ડિવેલ્યુનો લોગ કઈ રીતે શોધી શકાય તો આ એક પેજ પર હું પહેલાં શીખવાડું છું લોગ કેલ્ક્યુલેટરમાં શોધવા માટે તો બાળકો કેલ્ક્યુલેટરમાં લોગ શોધવા માટેના ત્રણ સિમ્પલ સ્ટેપ છે તમને કોઈ પણ વસ્તુ આપી હોય લોગ પાંચ પોઈન્ટ ચાર ત્રણ બે એક કે કઈ પણ આવો તો આ ડિજિટનો તમે કેલ્ક્યુલેટરમાં લોગ શોધવા માટે ત્રણ પદથી શોધી શકો છો એ ત્રણ પદમાં પહેલું પદ છે બાળકો ધ્યાન આપજો 13 टाइम એટલે કે 13 વખત સુજે ભાઈ પહેલો સ્ટેપ 13 વખત વર્ગમૂળ પણ આ કલર નથી દેખાતો ચલો આપણે કલર બદલી દઈએ એક જ મિનિટ ચાલો તો કલર બદલી લઈએ આપણે તો પહેલો પોઈન્ટ છે 13 વાર વર્ગમૂળ સુજે ભાઈ બાળકો 13 વાર વર્ગમૂળ કરવું જોઈએ પછી કરવું જોઈએ માઇનસ વન અને પછી કરવું જોઈએ ઇન્ટુ થ્રી ફાઈવ ફાઈવ એટ ધારો કે આવી મેં કોઈ એક અટપટી સંખ્યા લખી છે એનો તમારે કેલ્ક્યુલેટરમાં લોગ શોધવો છે તો જુઓ હું આખી સંખ્યા લખું છું પાંચ પોઈન્ટ થ્રી ટુ વન પાંચ પોઈન્ટ ફોર થ્રી ટુ વન ક્લિયર છે હવે આ લોગ શોધવા માટે આપણે શું કરીશું ધ્યાન આપજો બાળકો તેર વખત આ વર્ગમૂળની સંજ્ઞા દબાઈએ છીએ તો જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર તેર વખત દબાવી દીધી માઇનસ વન અને જે જવાબ આવે પછી ઇક્વલ્સ ટુ વચ્ચે દબાવી દેજો નહીં દબાવો તો પણ ચાલશે ઇન્ટુ થ્રી ફાઈ એટ પાંત્રીસ તો તમારો જવાબ આવી જશે આ લોગનો ઝીરો પોઈન્ટ પચાસ હવે જુઓ બાળકો આ લોગની વેલ્યુ તો આપણને ખબર નથી પણ હવે એક મોસ્ટ કોમન લોગની વેલ્યુ શોધીએ જે આપણે સરવું જાણીએ જ છીએ લોગ ટુ પોઈન્ટ ઝીરો 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 જો આવી વેલ્યુ હોય તો આ જ ટેકનિક ટુ દબાયો હવે તેર વખત વર્ગમૂળ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર તેર વખત વર્ગમૂળ માઇનસ વન અને પછી ઇન ટુ થ્રી એટ તો જોઈ લો જવાબ મળે છે પોઈન્ટ ત્રીસ દસ ક્લિયર છે તો લોગ ટુનો જવાબ તમને આ રીતે ઝીરો પોઈન્ટ ત્રીસ દસ મળી જાય છે તો સર આમાં હવે અમે આવી સિંગલ ડિજિટવાળી સંખ્યાના જ શોધી શકીએ કે કોઈ વધારે ડિજિટ હોય તોય બાળકો ધારો કે તમને હવે એક્ઝામમાં કોઈ આવો લોગ શોધવાનો આવ્યો લોગ પાંચ હજાર સાતસો પચીસ પોઈન્ટ વીસ તો આટલું મોટી ડિજિટનો જો તમે કેલ્સીમાં લોગ શોધશો તો શક્ય છે કે મળી જાય જવાબ પણ આનાથી મોટો ડિજિટ આવે તો કેલ્ક્યુલેટર એરર બતાવે છે તો આ લોગ શોધવા માટે તમારે એક બે સ્ટેપની ગણતરી કરવી પડશે શું ધ્યાન આપજો પહેલા પોઈન્ટ એક જ રહે એવી રીતે ડિજિટને લખો તો લોગ પાંચ પોઈન્ટ બોતેર પચાસ બોતેર બાવન જુઓ મેં દશાંશી નો બે ત્રણ સ્થાન ખસાડ્યું એક બે ને ત્રણ તો ગુણ્યા હું લખી દઈશ દસની ત્રણ હા કે ના હવે તમે જાણો છો બાળકો લોગમાં જો ગુણાકાર હોય તો એનો સરવાળો થશે જોઈ લો તો લોગ પાંચ પોઈન્ટ સાતસો પચીસ પાછળ બગડો બી પ્લસ લોગ દસની ત્રણ ઘાત

તેર વખત વર્ગમૂળ માઇનસ એક ઇન્ટુ થ્રી એટ તો તમને જવાબ મળી ગયો છે પોઈન્ટ પંચોતેર અગણ્યા એંશી ઝીરો પોઈન્ટ પંચોતેર અગણ્યા એંશી હવે બાળકો એના ત્રણ એડ કરી દઈએ તો જવાબ મળી ગયો તમને ત્રણ પંચોતેર અગણ્યા એંશી તો આવી ગમે તેવી હવે લાંબી ડિજિટ હોય તો પણ તમે આ પદ્ધતિથી લોગ શોધી શકો છો જે યાદ રાખવાનું છે બહુ જ કામનું છે એ આ છે તેર વખત વર્ગમૂળ માઇનસ વન ઇન્ટુ થ્રી ફાઈવ ફાઈવ એટ ક્લિયર છે બાળકો ચલો હવે બાળકો આપણે એન્ટી લોગની વાત કરીએ તો બાળકો કેલ્ક્યુલેટરમાં એન્ટીલોગ પણ શોધી શકાય છે લોગનું ઊંધું એન્ટી લોક કહેવાય છે તો એન્ટીલોગ શોધવા માટેના ત્રણ સ્ટેપ એક્ઝેક્ટલી લોગથી ઊંધા છે તમે લોગના ત્રણ સ્ટેપ શીખી ગયા છો બેટા શું હતું તેર વાર વર્ગમૂળ માઇનસ વન ઇન્ટુ થ્રી ફાઈવ ફાઈવ એટ હતું બાળકો આ એક્ઝેક્ટલી ઊંધા પદ ચડવાના છે એક્ઝેક્ટલી ઊંધા પદ તો પહેલું પદ શું આવી ગયું ડિવાઈડેડ બાય થ્રી ફાઈ એટ હતું ઇન્ટુ થ્રી એટ હતું એનું કરી કાઢો ડિવાઈડેડ બાય થ્રી એટ જે માઇનસ વન હતું એનું બીજું સ્ટેપ આવી ગયું પ્લસ વન અને ત્રીજા સ્ટેપમાં તેર વાર વર્ગમૂળ હતું એની જગ્યાએ આવી ગયું કે તેર વાર વર્ગ કરો વર્ગ કેલ્સીમાં ડાયરેક્ટ થાય છે કોમા ઇક્વલ્સ થી કઈ રીતે થાય છે ઇન્ટુ અને ઇક્વલ્સ ટુ થી તો જુઓ ધારો કે મારે બે નો વર્ગ કરવો છે તો હું બે ઇનટુ ઇક્વલ્સ ટુ કરી દઈશ એટલે ચાર બતાવે છે ચલો જોઈએ સર એન્ટીલોગ પણ તો જુઓ એક ઉદાહરણ લઈએ આપણે ચલો જેમાં આપણે એન્ટીલોગ શોધીએ હવે તમને કીધું છે કે એન્ટીલોગ શોધો કોનો પોઈન્ટ ત્રીસ દસ નો તો આપણે જાણીએ છીએ કે જવાબ 2 આવો જોઈએ કેમ કે log 2 ની વેલ્યુ 0.3010 હતી તો 0.3010 નો એન્ટીલોગ આવો જોઈએ 2 તો આવે છે કેલ્ક્યુલેટર થી ચલો જોઈએ આ સ્ટેપ ફોલો કરીને તો જુઓ બાળકો 0.3010 લખી ગાડ્યું હવે એન્ટીલોગ ની મેથડ અપનાવો डिवाઇડેડ બાય 3558 કરી દીધું પછી કરવાનું છે તમારે +1 પછી ઇક્વલ્સ ટુ એકવાર દબાયા પછી ઇન્ટુ ઇક્વસ ટુ કુલ ત્રણ વાર તેર વાર દબાવવું પડશે જુઓ ઇન્ટુ ઇક્વસ ટુ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઈન ટેન ઇલેવન ટ્વેલ્વ અને થર્ટીન તો જવાબ મળી ગયો છે વન નાઇન 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 એટલે આશરે ટુ એટલે આશરે તમે કહી દેશો એને ટુ તો આ રીતે બાળકો તમે એન્ટી લોગ પણ કેલ્ક્યુલેટરમાં શોધી શકો છો યાદ રાખજો લોગ માટે શું હતું તેર વખત રૂટ માઇનસ વન ઇન્ટુ થ્રી ફાઈવ ફાઈવ એટ અને એન્ટી લોગ માટે જુઓ ચાલો આપણે ડિફરન્સ તરીકે લઈ લઈએ મુદ્દો ખાસ મહત્ત્વનો કે આ બાજુ આપણે લોગ લખી દો આ બાજુ તમે એન્ટી લોગ લખી દો હવે જોઈ લો બાળકો લોગ માટેના ત્રણે ત્રણ સ્ટેપ લખી દઈએ પહેલાં હતું તેર વાર વર્ગમૂળ પછી હતું માઇનસ વન અને પછી હતું ઇન્ટુ થ્રી એટ જ્યારે એન્ટી લોગ માટે શું આવ્યું બાળકો ડિવાઇડેડ બાય થ્રી એટ પ્લસ વન અને છેલ્લે ઇન્ટુ જોડી તેર વખત કેટલી વખત આવી ઇન્ટુ જોડી તેર વાર ક્લિયર છે બાળકો આ વસ્તુ આટલો કન્સેપ્ટ બેઝિક હવે જુઓ તમે હવે એક ખાસિયત છે એ માત્ર ધન સંખ્યાનો જ મળે લોગ માત્ર ધન સંખ્યાનો જ મળે જ્યારે એન્ટી લોગ એ ધન અને ઋણ એમ બંનેનો મળે ધન અને ઋણ એમ બંનેનો મળે ચાલો એન્ટી વિશે કેટલીક ખાસિયતો સમજીએ ધારો કે બાળકો તમને એવું કહી દે કે એન્ટી લોગ કોઈ ડિજિટનો જ શોધી દો તો કેલ્સીમાં કરવા ના બેસતા તમને એવો પ્રશ્ન પૂછે કે એન્ટી ઓફ પાંચ તો એનો જવાબ બાળકો ડાયરેક્ટલી આવી જાય છે દસની પાંચ ઘાત ધારો કે તમને આવું પૂછે કે એન્ટી ઓફ માઇનસ ત્રણ તો જવાબ ડાયરેક્ટલી તમે લખી શકો છો ટેન ટુ ધ પાવર માઇનસ ત્રણ આવો કોઈ આખો ડિજિટ હોય એકલો તો એનો એન્ટી ડાયરેક્ટલી આવું થાય છે ક્લિયર છે પણ હવે પ્રશ્ન થાય કે સર ઋણ સંખ્યાનો એન્ટી જોવો હોય અને પોઈન્ટમાં આપી હોય તો શું કરવું તો બાળકો હવે જે કહું છું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ધ્યાન આપજો દાખલામાં કામ આવે છે તો હું લખું છું હેડિંગ ઋણ સંખ્યાનો એન્ટી લોગ કોઈ દિવસ ઋણ સંખ્યાનો મળતો નથી હા એન્ટી લોગ ઋણ સંખ્યાનો જરૂર મળે છે તો ચાલો એનું એક ઉદાહરણ જોઈએ ધારો કે તમને આપી દીધું છે એન્ટી લોગ ઓફ માઇનસ પાંચ પોઈન્ટ બાવીસ બત્રીસ તો હવે સર આ એન્ટી લોક કઈ રીતે શોધીએ શું સર આ દસની માઇનસ પાંચ ડાયરેક્ટ જવા દઈએ ના બાળકો આવા દાખલામાં તમારે એક ટેકનિક વાપરવી પડે છે શું છે એ ટેકનિક જુઓ તો આ દાખલામાં આપણે પોઈન્ટની આગળ જે આપ્યું છે એમાં એક ઉમેરવું પડે છે પોઈન્ટની આગળ જે આપ્યું છે એમાં એક ઉમેરી દો અને એને બારમાં બતાવો દેખાય છે બાળકો પોઈન્ટની આગળ પાંચ હતું માઇનસ ભૂલી જાઓ તો પાંચ હતું પાંચમાં એક ઉમેરી દીધું તો સિક્સ બાર થઈ ગયું હવે બાળકો આગળ એન્ટી લોગ એમનું એમ રાખો અને પાછળ પોઈન્ટ પછીની જે ડિજિટ છે પોઈન્ટ પછી જે ડિજિટ દેખાય છે એને ઝીરો પોઈન્ટ નવ્વાણું નવ્વાણુંમાંથી બાદ કરો એટલે શું કરવાનું છે સર ઝીરો પોઈન્ટ નવ્વાણું નવ્વાણુંમાંથી તમારે ઝીરો પોઈન્ટ બાવીસ બત્રીસને બાદ કરવાનું છે તો જુઓ ઝીરો પોઈન્ટ નવ્વાણું નવ્વાણુંમાંથી બાવીસ બત્રીસ બાદ કરો તો જવાબ ડાયરેક્ટ બી લખી શકો અહીંયા નવમાંથી બે જાય તો સાત નવમાંથી ત્રણ જાય તો છ નવમાંથી બે જાય તો સાત નવમાંથી બે જાય તો સાત તો તમારો જવાબ શું આવ્યો અહીંયા થોડું વ્યવસ્થિત લખી દઈએ ઉભા રહો કે પોઈન્ટ સેવન સેવન સિક્સ સેવન પોઈન્ટ સેવન સેવન સિક્સ સેવન ક્લિયર છે તમે અલગથી બી કરી શકો અહીંયા બી આવું વિચારી શકો છો હવે આપણે આ ભૂસી કાઢીએ જુઓ હવે આનું શું કરવાનું સર તો હવે બાળકો તમારે એન્ટી લોગ શોધવાનો આવશે માત્ર ઝીરો પોઈન્ટ સિત્યોતેર સડસઠનો આ આગળ પહેલાં બાર હતું એ દસની ઘાતમાં જતું રહેશે ક્લિયર છે બાળકો તો હવે આ પોઈન્ટ સિત્યોતેર સડસઠનો એન્ટી લોગ શોધીએ તો એના માટેની પદ્ધતિ બહુ જ સામાન્ય છે આપણે આગળ રિપીટ કરી એ તેર વખત રૂટ લોગવાળાનું હતું માઇનસ વન ઇન્ટુ થ્રી ફાઈવ ફાઈ એટ ઊંધું કરો ડિવાઈડેડ બાય થ્રી ફાઈવ ફાઈ એટ એન્ટીલોગ માટે પ્લસ વન અને ઇન્ટુ ઇક્વલ્સ ટુ આ એકવાર દબાયું બીજી વખત એવું સળંગ જોડી તેર વખત દબાવવાની છે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર તો તેર વખત દબાવતા તમને ફાઇનલી આનો જવાબ મળી જશે ફાઈવ પોઈન્ટ નાઇન્ટી સેવન ટેન ટુ ધ પાવર માઇનસ સિક્સ ક્લિયર છે બાળકો આ રીતે તમે ઋણ સંખ્યાનો પણ એન્ટીલોગ શોધી શકો છો ચાલો એક ઋણ સંખ્યાનું ફરી પ્રેક્ટિસ કરી દઈએ છેલ્લી વખત કે એન્ટિલોગ ઓફ તમને આપે છે એન્ટિલોગ લોગ ઋણ સંખ્યાનો જોજો એન્ટિલોગ ઓફ માઈનસ છત્રીસ પોઈન્ટ ચોપન ત્રાણું ગમે તેટલી મોટી સંખ્યા હોય ગભરાવું નહીં ક્લિયર છે બાળકો તો આનો એન્ટી કઈ રીતે કરીશું તો અગેન પોઈન્ટ પહેલાં જે છે એની એક ઘાત ઉમેરી દો તો એન્ટી લોગ ઓફ છત્રીસની જગ્યાએ સાડત્રીસ બાર આવી ગયા બેટા અને પાછળની સંખ્યાને પોઈન્ટ નવ્વાણું નવ્વાણુંમાંથી બાદ કરી દો તો જુઓ નવમાંથી ત્રણ જાય અહીંયાથી જ જોઈએ આપણે ચલો નવમાંથી પાંચ જાય તો ચાર નવમાંથી ચાર જાય તો પાંચ નવમાંથી નવ જાય તો ઝીરો નવમાંથી ત્રણ જાય તો છ આવી ગયું હવે આનો એન્ટી કરી દો તો એન્ટીલોગ ઓફ શું કરવું પડશે બેટા ઝીરો પોઈન્ટ પિસ્તાળીસ ઝીરો છનો અને આ દસની સાડત્રીસ ઘાત પાવરમાં જતી રહી બાર સાડત્રીસ ક્લિયર છે બેટા હવે આ એન્ટિલોક કેલ્ક્યુલેટરમાં કરવો છે જુઓ પોઈન્ટ પિસ્તાળીસ ઝીરો છ અને હું શું કરીશ હવે પહેલાં તો તું હતું યાદ કરો રૂલ લોગ માટેનું યાદ રાખો એન્ટીલોગ માટેનું સામે કરી દેજો બરાબર છે ઇન્ટુ થ્રી ફાઈવ ફાઈ એટ માઇનસ વન સોરી તેર વખત રૂટ માઇનસ વન ઇન્ટુ થ્રી ફાઈવ ફાઈ એટ આ લોગ માટે હતું એન્ટી લોગ માટે ઊંધું કરી દો ડિવાઈડેડ બાય થ્રી એટ પછી પ્લસ વન અને ઇન્ટુ ઇક્વલ્સ ટુ તેર વખત બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર તો જવાબ આવી ગયો બે પોઈન્ટ જવાબ આવે છે બાળકો બે પોઈન્ટ બ્યાસી ગુણ્યા તો બાળકો ક્લિયર છે આ રીતે તમે લોગ પૂછ્યું હોય કે એન્ટી લોક પૂછ્યું હોય કેલ્ક્યુલેટરમાં સાદા કેલ્ક્યુલેટરમાં ગુજરાત બોર્ડમાં કરી જ શકો છો ક્લિયર છે ડન